જય સ્વામિનારાયણ મિત્રો, શ્રી સ્વામિનારાયણ સેકન્ડરી સ્કૂલ ગાંધીનગર, ધોરણ 11 કોમર્સ, વિષય વાણિજ્ય વ્યવસ્થા, પ્રકરણ નંબર 8. અગાઉ આપણે ઘણા બધા મુદ્દાઓ વિશે આપણે ચર્ચા કરી. આજે આપણે નાણાકીય સંસ્થાઓ વિશેનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થીઓ, નાણાકીય સંસ્થાઓ કઈ રીતે ધંધાકીય એકમોને, કંપનીઓને નાણાકીય સહાય આપે છે તેની આપણે ચર્ચા કરીશું. હું ભાવેશ પારેખ આપનું હાર્દિક સ્વાગત કરું છું. નાણાકીય સંસ્થાઓ દ્વારા લોન. વિદ્યાર્થીઓ મિત્રો, ભારત આઝાદ થયું પછી ધંધાકીય એકમમાં, ખાસ કરીને કંપનીનો વિકાસ કરવા માટે પંચવર્ષીય યોજના અપનાવવામાં આવી. આ પંચવર્ષીય યોજનાની અંદર ધંધાનો વિકાસ કરવા માટે સરકારોએ પ્રત્યક્ષ પરોક્ષ રીતે આર્થિક સહાય કરવા માટે ઘણા બધી સંસ્થાઓ, નાણાકીય સંસ્થાઓ ઊભી કરવામાં આવી. કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય, ઉદ્યોગોને વધુ વિકાસ અને વેગ મળે તે માટે નાણાકીય સંસ્થાઓની સ્થાપના કરી. વિદ્યાર્થીઓ, અને એમાં આપણને સફળતા પણ મળી. આઝાદ થયું ત્યારે ભારતીયની અંદર ધંધા રોજગારનું પ્રમાણ બહુ મર્યાદિત હતું, પણ ત્યાં પંચવર્ષીય યોજનાઓ કરી અને ત્યાર પછી ધીમે ધીમે એની અંદર આર્થિક સહાય કરી, ત્યારબાદ નાના મોટા ધંધાઓનો વિકાસ થયો અને નાની મોટી ઇન્ડસ્ટ્રીઓ, ઉત્પાદન પણ ક્ષેત્રમાં ઘણો વિકાસ થયો. વિદ્યાર્થીઓ, ભારતની અંદર 1991 પછી મુક્ત અર્થતંત્રનો આપણે સ્વીકાર કર્યો, જેની અંદર આપણે વૈશ્વિક ખાનગીકરણ અને ઉદારીકરણનો સ્વીકાર કર્યો અને વિશ્વની અનેક કંપનીઓ ભારતમાં આવી અને પોતાનું ધંધા રોજગારની શરૂઆત કરી, જેની ટેકનોલોજી અને તેનું સંચાલન આપણને ઘણો ફાયદો પહોંચાડ્યો. ત્યાર પછી ભારત સરકારે આ નીતિને અપનાવી અને જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રને લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની લોન આપવા માટે નાણાકીય સંસ્થાઓ ઊભી કરી. આ નાણાકીય સંસ્થાઓની આપણે વાત કરીએ તો ઇન્ડસ્ટ્રીયલ ફાઇનાન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, IFCI, ભારતીય ઔદ્યોગિક નાણાં નિગમ કહેવાય, એ ભારત સરકારની, કેન્દ્ર સરકારની આ એક નાણાકીય સંસ્થા છે, જે ધંધાકીય એકમોને અથવા કંપનીઓને નાણાકીય સહાય પૂરી પાડે છે. બીજી નાણાકીય સંસ્થાની વાત કરીએ, IDBI, ઉદ્યોગોને વિકાસ માટે. આ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા, IDBI, એ ભારતીય ઔદ્યોગિક વિકાસ બેંકની સ્થાપના કરવામાં આવી. કેન્દ્ર સરકાર પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે તેને સહાય કરે છે અને ભારતની અંદર ઉદ્યોગોને વધુ વેગ મળે, તેનો વિકાસ થાય તે માટે નાણાકીય સંસ્થા રચવામાં આવી. ત્યાર પછી ભારતીય ઔદ્યોગિક શાક અને રોકાણ નિગમ, જેને આપણે અંગ્રેજીમાં ICICI એટલે કે ઇન્ડસ્ટ્રીયલ ક્રેડિટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, ICICI તરીકે આપણે ઓળખીએ છીએ, આ પણ ધંધા અને રોજગાર માટે લોન પૂરી પાડે છે અને નાણાકીય સહાય પૂરી પાડીને આ સંસ્થા ઉદ્યોગોને વધુ વિકાસ કરવા માટે પ્રોત્સાહિત કરતી હોય છે. ત્યારબાદ આપણે જોઈએ, આપણે વિદ્યાર્થીઓ, ગુજરાત સરકાર દ્વારા પણ GSFC, ગુજરાત સ્ટેટ ફાઇનાન્સ કોર્પોરેશન, ગુજરાત રાજ્ય નાણાં નિગમ, જે આપણે આ સંસ્થા દ્વારા ગુજરાતની અંદર ઉદ્યોગોને પ્રોત્સાહન કરવા માટે નાણાં પૂરું પાડે છે, નાણાકીય સહાય આપે છે અથવા તેને ક્રેડિટ આપે છે અને અન્ય બેંકો દ્વારા ઉદ્યોગોને નાણાં સહાય પૂરી માટે પ્રયત્ન કરતી હોય છે. ત્યાર પછી ગુજરાત રાજ્ય ઔદ્યોગિક રોકાણ નિગમ, GIIC, ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન, એટલે કે ઉદ્યોગોને રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે GIIC કાર્યરત છે અને બહારનું રોકાણ ગુજરાતમાં થાય અને ગુજરાતની અંદર ઉદ્યોગો સ્થપાય, બહારની ટેકનોલોજી ગુજરાતમાં આવે અને ઉદ્યોગોનો વધુ સારો વિકાસ થાય, રોજગારીમાં વધારો થાય તે માટે GIIC એટલે કે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન ઓફ ગુજરાતની સ્થાપના કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ, આજે નાણાકીય સંસ્થાઓ કેન્દ્ર સરકારની હોય કે રાજ્ય સરકારની હોય, પણ આ બધી સંસ્થાઓ ઉદ્યોગોનો વિકાસ કરવા માટે પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે કામ અથવા કાર્યરત રહેતી હોય છે. ટૂંકમાં ગુજરાતની અંદર, દેશની અંદર પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે કંપનીઓની સ્થાપના થાય, ઉદ્યોગોનો વિકાસ થાય અને મોટા સ્વરૂપમાં ભારતની જે ભૌગોલિક રચના છે સારામાં સારો વિકાસ થાય તે માટે કાર્યરત છે. મિત્રો, આ બધી સંસ્થાઓ કયા કયા કાર્યો કરે છે એની આપણે ટૂંકમાં ચર્ચા કરીએ. પ્રથમ ચર્ચા કરીએ, શેર ખરીદીને પૂરા પાડે છે.
સ્વાભાવિક છે વિદ્યાર્થીઓ કે જ્યારે કોઈ નવી કંપની સ્થાપાતી હોય તો સૌથી પહેલાં ભંડોળની જરૂર પડે, ત્યારે આવી કંપનીઓ જે કેન્દ્ર સરકારની હોય કે રાજ્ય સરકારની, આવી કંપનીઓ નાણાકીય નિગમો અથવા બોર્ડ એ કંપનીના શેર ખરીદે છે અને શેર ખરીદવા માટે પ્રોત્સાહિત કરતી હોય છે. ટૂંકમાં આવી કંપનીઓ નવી કંપનીના શેર ખરીદીને પોતાનું રોકાણ કરે છે અને કંપનીઓને પ્રોત્સાહિત કરતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, નાણાકીય સંસ્થાઓ કંપનીની સ્થાપના વખતે તથા આધુનિકરણ વિસ્તરણ માટે બહાર પાડેલ શેર ખરીદીને પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે નાના મોટા એકમોને સહાય પૂરી પાડે છે. બીજા કાર્યની વાત કરીએ, આપણે લોન આપીને નાણાં પૂરા પાડે છે. વિદ્યાર્થીઓ, કોઈપણ ઔદ્યોગિક એકમની અંદર ધંધો શરૂ થાય પહેલાં, ત્યાર પછી અને ધંધો ચાલતો હોય તે દરમિયાન પણ નાણાંની ખૂબ જરૂર પડતી હોય છે, વિકાસની ખૂબ જરૂર પડતી હોય છે, અને આ બધાની પાછળ નાણાકીય સહાય જરૂરી છે. લોન એ ધંધાકીય એકમની એક આર્થિક સહાય છે. લોન આપીને આ ધંધા નાણાકીય સંસ્થાઓ ધંધાકીય એકમની અંદર નાણાકીય સહાય પૂરી પાડે છે અને તેને જરૂરિયાત પૂરી પાડવામાં પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે મદદરૂપ થાય છે. વિદ્યાર્થીઓ, નાણાકીય સંસ્થાઓ ધંધાકીય એકમોને લાંબા ગાળાની તારણ લઈને, તારણ એટલે કે બોજો લઈને, કોઈ કંપનીનો મિલકતો પોતે લખાવીને અને તેને લોન આપતા હોય છે. અને કેટલીક વખત વિશેષ સંજોગોની અંદર જરૂરિયાત હોય તો ધંધાકીય મિલકતો ઉપરાંત વ્યક્તિની અંગત મિલકતો પણ એ ગીરો રાખીને લોન આપતી હોય છે. ટૂંકમાં નાણાકીય સહાય પૂરી પાડતી હોય છે આવી સંસ્થાઓ. ત્રીજો પોઈન્ટ, તકનીકી સેવાઓ સીધી ચૂકવણી દ્વારા મદદ કરતી હોય છે. વિદ્યાર્થીઓ મિત્રો, ઘણી મોટી સંસ્થા એવી છે કે મોટી મોટી મશીનરી હોય, ટેકનોલોજી હોય, પોતે પ્રત્યક્ષ રીતે ખરીદી ન શકતી હોય. જાપાન, કોરિયા, ચાઇના અથવા વિકસિત દેશોમાંથી આપણે કોઈ ટેકનિકલ વસ્તુ લાવી હોય તો એ નાણાકીય સહાય પોતે ન કરી ચૂકવી શકતા હોય, તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આવી જે કંપની હોય, વિશ્વની મોટી મોટી જે ટેકનિકી ઉત્પાદન કરતી હોય તેવી સંસ્થાઓ સાથે કોલોબરેશન કરી અને આપણી ભારતની અને ગુજરાતની કંપનીઓને આવી ટેકનિકી સંસ્થાઓને મદદ કરવા પ્રયત્ન કરતી હોય છે, જેના લીધે ગુજરાતની અંદર ટેકનોલોજી આવે અને તેને આર્થિક સહાય આપીને અથવા ગેરંટેડ બનીને પણ આવી કંપનીઓ, આવી સંસ્થાઓ, નાણાકીય નિગમો કંપનીને સહાય કરતી હોય છે અને પોતાની ટેકનિકી જવાબદારી પણ સ્વીકારતી હોય છે. ચોથો મુદ્દો, બાંહેધરી પૂરી પાડીને. વિદ્યાર્થીઓ, જ્યારે કોઈ કંપનીને નાણાંની જરૂર હોય, કોઈ સરકાર પ્રત્યક્ષ યા પરોક્ષ નાણાં ન ચૂકવતી હોય પરંતુ એને ગેરંટર બનીને એને સહાય કરતી હોય છે. દાખલા તરીકે કોઈ કંપની શેર બહાર પાડે તો શેર બહાર પાડતી વખતે કોઈ નાણાકીય સંસ્થાને કે બેંકને પોતે ગેરંટર બને કે હા, જો કંપની નાણાકીય ચૂકવણી ન કરે તો એના માટે હું જવાબદાર છું, તો આવી બાંહેધરી તરીકે પણ પોતે જવાબદારી સ્વીકારતી હોય છે અને કંપનીને પ્રત્યક્ષ યા પરોક્ષ નાણાકીય સહાય પૂરી પાડતી હોય છે. માટે ધંધાકીય એકમના જામીન બનીને અથવા અન્ય નાણાકીય સંસ્થાઓની સલામતી ખાતરી આપીને આમ નાણાકીય સંસ્થા પોતાની નાણાકીય ચૂકવણીની મદદ કરતી હોય. પાંચમો, અન્ય સેવાઓ દ્વારા. વિદ્યાર્થીઓ, આવી નાણાકીય સંસ્થાઓ કેન્દ્ર સરકારની હોય કે રાજ્ય સરકારની, નાણાકીય સંસ્થાઓ કંપનીની સ્થાપનામાં મદદ કરવા માટે ફક્ત નાણાકીય સહાય પૂરી પાડે છે જરૂરી નથી, પણ નાણાકીય સહાય સિવાય પણ બજાર સંશોધન, વિદેશી બજારોની માહિતી, ક્યારેક વિદેશની અંદર ઉજળી તકોની બાબતમાં ચર્ચાઓ કરીને બહાર લઈ જઈને, વિદેશોમાં લઈ જઈને પોતાનો માલ વેચી શકે તે માટેનું બેકગ્રાઉન્ડ પણ પૂરી પાડતી હોય છે, અથવા બહારથી કંપની ગુજરાતમાં અને ભારતમાં આવે તે માટે કોલોબરેશન પણ કરતી હોય છે. એક ઉત્તમ ઉદાહરણ છે, આપણે ગુજરાતની અંદર દર બે વર્ષે વાઇબ્રન્ટની જોગવાઈ થતી હોય જાન્યુઆરી માસમાં. આ વાઇબ્રન્ટ શેના માટે? તો ગુજરાતની અંદર ઉદ્યોગોનો વિકાસ થાય, બહારની કંપનીઓ ગુજરાતમાં આવે અને ગુજરાતની કંપનીઓ અન્ય નાણાકીય સહાય પૂરી પડે તે માટે વાઇબ્રન્ટની જોગવાઈ કરવામાં આવી છે. એમઓયુ કરીને ગુજરાતની અંદર ધંધા અને રોજગારીની તક આપવામાં આવતી હોય છે. તો આ રીતે નાણાકીય સંસ્થાઓ પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે કંપનીઓને નાણાકીય સહાય આપે છે, નાણાકીય સેવા અન્ય સેવાઓ દ્વારા કંપનીનો ધંધાનો વિકાસ કરતી હોય છે. એના પછી, નાણાકીય બેંકો કયા સ્વરૂપમાં નાણાકીય ધિરાણ કરે છે તેની બાબતમાં આપણે ચર્ચા કરીએ. વિદ્યાર્થીઓ,
વેપારી બેન્કો એટલે શું? સૌથી પહેલાં એનો અર્થ સમજીએ. વેપારી બેન્કો એટલે એક સ્વાભાવિક છે, વેપારી એટલે નફાના ધોરણે કામ કરતી સંસ્થાઓ. વિદ્યાર્થીઓ, બેન્કો પણ આ જ કરે છે. ઓછા વ્યાજે નાણાં લોકો પાસે થાપણ સ્વીકારે છે અને ઊંચા વ્યાજે ધંધાકીય એકમોને કંપનીઓને નાણાં પૂરા પાડે છે. અને આ બે વચ્ચે જે વ્યાજનો તફાવત આવે છે એ બેંક માટે આવકનું સાધન કહેવાય. વ્યાજ એ આવકનું સાધન કહેવાતી હોય છે. વેપારી બેન્કો જાહેર જનતામાંથી થાપણો દ્વારા, ખાતાઓ દ્વારા, બચત ખાતા દ્વારા, ચાલુ ખાતા દ્વારા નાણાકીય ભંડોળ એકઠું કરે છે અને પોતાની પાસે ભેગું થયેલું ભંડોળ કોઈ કંપનીને નાણાકીય ધિરાણ કરીને તેને સેવા આપતી હોય છે. તો બેન્કો દ્વારા કઈ કઈ નાણાકીય સંસ્થાઓ નાણાકીય સગવડો પૂરી પાડવામાં આવે એની ચર્ચા કરીએ, જોઈએ આપણે એક પછી એક. લોન. વિદ્યાર્થી, લોન એટલે શું? લોન એટલે કે કોઈ પણ ધંધાકીય એકમ કંપનીને પૈસાની જરૂર હોય તો કંપની, સોરી કે નાણાકીય બેન્કો, વેપારી બેન્કો કંપનીની પ્રતિષ્ઠા જોતી હોય છે, એની આવકનું ધોરણ જોતી હોય છે, નફાનું ધોરણ જોતી હોય છે, એની મિલકતો જોતી હોય છે અને ત્યારબાદ એની જે માલના સ્ટોકની ગણતરી કરીને કંપનીને લોન આપતી હોય છે. લોન એટલે કે એડવાન્સમાં આપવામાં આવતા પૈસા અને ત્યારબાદ કંપની એને હપ્તા હપ્તા સ્વરૂપમાં વ્યાજ સહિત લોનના હપ્તા સ્વરૂપમાં નાણાં પરત કરવાના હોય તેને લોન કહેવામાં આવતી હોય છે. તો વેપારી બેન્કો હોય કે રાષ્ટ્રીય બેન્કો હોય કંપનીઓને લોન દ્વારા નાણાકીય સહાય પૂરી પાડતા હોય છે. બીજું, કેશ ક્રેડિટ. વિદ્યાર્થી મિત્રો, કેશ ક્રેડિટને ટૂંકમાં સીસી પણ કહેવામાં આવતું હોય છે. વેપારી બેન્કો કે ઉદ્યોગોને ધંધાકીય જરૂરિયાત માટે માલ સ્ટોક કે અંગત મિલકતોની જામીનગીરી પર જે રકમ મંજૂર કરવામાં આવે તેને કેશ ક્રેડિટ કહેવામાં આવે છે. વિદ્યાર્થીઓ, કેશ ક્રેડિટ અને લોન વચ્ચેનો તફાવત સમજાવો. લોનની અંદર એડવાન્સમાં પૈસા આપી દેવામાં આવે છે. કેશ ક્રેડિટની અંદર વેપારી કે ધંધાના ખાતામાં પૈસા મૂકી રાખવામાં આવે છે અને આ પૈસાની જ્યારે જરૂર પડે ત્યારે ધંધાકીય એકમનો માલિક સંસ્થા એ કેશ ક્રેડિટના પૈસાને ઉપયોગ કરી અને પોતાનું નાણાકીય ચલણ ચલાવતો હોય છે તેને કેશ ક્રેડિટ કહેવાતું હોય છે. લોનમાં એડવાન્સ પૈસા મળે, કેશ ક્રેડિટમાં તેના ખાતામાં જમા થાય, જરૂર પડે ત્યારે ઉપાડતો જાય અને એની પર વ્યાજ ચૂકવતો જાય. લોનની અંદર ચોક્કસ હપ્તામાં નાણાં પરત કરવાનો હોય. કેશ ક્રેડિટની અંદર હપ્તા હોતા નથી. જ્યારે પૈસાની આવક થાય ત્યારે ભરી શકતો હોય છે પણ તેની સમયમર્યાદા પૂરી પહેલાં થાય તે પહેલાં તેને નાણાકીય કેશ ક્રેડિટની લોન પૂરી કરવાની હોય છે. ત્રીજો મુદ્દો, ઓવરડ્રાફ્ટ. ઓવરડ્રાફ્ટ એટલે શું? ઓવરડ્રાફ્ટ એટલે કે બેંકના ખાતાની અંદર આપણે જે રકમ હોય, બચત હોય, શિલ્લક હોય, આ રકમ કરતાં વધુ નાણાં ઉપાડવાની જોગવાઈ બેંકની મંજૂરીથી કરવામાં આવે તેને ઓવરડ્રાફ્ટ કહેવામાં આવતું હોય છે. વેપારીઓની અંદર બહુ જરૂર પડતી હોય છે અને ખાસ કરીને ચાલુ ખાતા ઉપર બેંક એને ઓવરડ્રાફ્ટની સગવડ આપતી હોય છે. ઓવરડ્રાફ્ટની સગવડ તેની આવક, નફાનું ધોરણ અને પાછલા વર્ષના રેકોર્ડને ધ્યાનમાં રાખી ઓવરડ્રાફ્ટની સગવડ આપવામાં આવતી હોય છે. વિદ્યાર્થીઓ, ઓવરડ્રાફ્ટ એટલે કે જરૂર પડે ત્યારે પૈસા ઉપાડવાના હોય અને જરૂર પડે ત્યારે નાણાં પાછા પરત કરવાના હોય બેંકની અંદર, પણ એની અંદર હપ્તા હોતા નથી. ત્યાર પછી, વેપારી શાખ, ટ્રેડ ક્રેડિટ. વિદ્યાર્થીઓ, એક કંપની બીજી કંપનીને, એક ધંધાધારી બીજી ધંધાધારીઓને શાખ પૂરી પાડવા માટે વેપારી શાખ જરૂરી છે. આમાં બેંક આવી શાખ આપતી હોય છે જેને આપણે શાખપત્ર પણ કહેવામાં આવતું હોય છે. જ્યારે એક વેપારી બીજા વેપારીને ઓળખતો ના હોય પણ બેંક તેને શાખ આપી અને એકબીજાના વ્યવહારને સરળ બનાવે છે તેને વેપારી શાખ પણ કહેવામાં આવતું હોય. એક વેપારીને વિશ્વાસ આપવા માટે બેંક તેને શાખ આપી અને બીજાને વ્યવહારના રૂપાંતર કરતું હોય તેને વેપારી શાખ કહેવામાં આવતું હોય છે, જેના કારણે વ્યવહાર સરળ બનતા હોય છે. આંતર કંપનીની સ્થાપનો. આંતર કંપની એટલે શું? એક બીજા કંપની સાથે સંકળાયેલી શાસક કંપની અને ગૌણ કંપની. તો એક કંપની બીજી કંપનીને નાણાકીય થાપણ સ્વીકારે, આપે, મદદ કરે, નાણાકીય સગવડ આપે તેને આંતર કંપની કહેવાતી હોય છે. આવી ખાસ કરીને શાસક અને ગૌણ કંપની વચ્ચે વ્યવહાર થતા હોય છે. તો આંતર કંપની થાપણો એટલે જે નાણાકીય કંપનીને, સોરી, નાણા કંપનીને નાણાંની જરૂર હોય તો બીજી કંપની તેને નાણાકીય સગવડ આપે તેને આંતર કંપની થાપણો કહેવામાં
આવતું હોય છે તેમાં ચોક્કસ વ્યાજ પણ હોય અને ચોક્કસ મુદત પણ હોય છે. તો આ હાથી મિત્રો વેપારી બેંકો દ્વારા આપવામાં આવતી નાણાકીય ધિરાણની સહાય. હવે બંને વચ્ચેનો તફાવત જોઈએ. માલિકીના ભંડોળ અને ઉછીના ભંડોળ વચ્ચે વિદ્યાર્થીઓ માલિકીના ભંડોળ અને ઉછીના ભંડોળ વચ્ચેનો તફાવત સ્ટેપ બાય સ્ટેપ એક એક હપ્તા જોઈએ. ને પહેલો ક્રમ, બીજું તફાવતના મુદ્દા, ત્રીજું ઉછી માલિકીના ભંડોળ અને ત્રીજું ઉછીના ભંડોળ. પહેલો ક્રમ અર્થ, વિદ્યાર્થીઓ માલિકીના ભંડોળ એટલે શું? જે શેરહોલ્ડર દ્વારા રોકવામાં આવતા નાણાંને માલિકીના ભંડોળ કહેવામાં આવતું હોય છે. મિત્રો નાણાં માલિકીના ભંડોળની અંદર કાયમ માટે એનું રોકાણ થતું હોય, પૈસા એને પરત મળતા નથી અને આ સ્વરૂપમાં માલિકીના ભંડોળનો લાંબા સમય સુધી એ ભંડોળનો ઉપયોગ થતો હોય છે. ઉછીના ભંડોળની વાત કરીએ, નાણાંના અન્ય પ્રાપ્તિ સ્થાનો પાસેથી ઉછીના નાણાંનું ધંધામાં રોકાણ કરે તો તેને ઉછીના ભંડોળ કહેવાતું હોય છે. બીજો મુદ્દો, પ્રાપ્તિ સ્થાનો. વિદ્યાર્થી મિત્રો માલિકીના ભંડોળની અંદર ખાસ કરીને ઇક્વિટી શેર એ માલિકીના ભંડોળનું ઉત્તમ સ્થાન છે. લાંબા ગાળાનું અને નાણાં પરત ન કરવાનું એની અંદર જોગવાઈ રહેલી હોય છે. નફાનું પુનઃરોકાણ, ઘસારા ભંડોળ. ઘસારા ભંડોળ વિદ્યાર્થી મિત્રો એક ગુપ્ત અનામત છે. કંપની વધુ સારો નફો થતી હોય ત્યારે ઘસારાની અંદર વધુ ઘસારો મેળવીને પોતાનું નફામાંથી એક બચત કરે તેને ઘસારા ભંડોળ કહેવાતું હશે. અનામતો દ્વારા પણ માલિકીના ભંડોળ પ્રાપ્ત કરી શકાતું હોય. જ્યારે ઉછીના ભંડોળની વાત કરીએ, ડિબેન્ચર વેપારી બેંકો નાણાકીય સંસ્થાઓ દ્વારા મેળવી શકાતા હોય છે. ત્રણ, વળતર. ઇક્વિટી શેર ઉપરનું વળતર વિદ્યાર્થીઓ ડિવિડન્ડ સ્વરૂપે ચૂકવાતું હોય. ડિવિડન્ડ એટલે વ્યાજ, પણ એને ડિવિડન્ડ કહેવાતું હોય. જ્યારે કોઈપણ શેરની અંદર નાણાકીય ચૂકવણી પર જે વ્યાજ મળે એને ડિવિડન્ડ જ કહેવાતું હોય. જ્યારે ઉછીના ભંડોળ ઉપર જ્યારે રકમ ચૂકવવામાં આવે તેને ડિવિડન્ડ નહીં પરંતુ વ્યાજ જ કહેવાતું હોય છે વિદ્યાર્થીઓ. ચોથો મુદ્દો, દર. વળતરનો દર. માલિકીના ભંડોળમાં વળતરનો દર અનિશ્ચિત હોય છે, ચોક્કસ હોતો નથી. કંપની નફો કરે તો તેને વ્યાજ આપે છે, નફો ન કરે તો વ્યાજ આપે નહીં, તો પણ આપણે માગી શકતા નથી. ઉછીના ભંડોળ ઉપર વળતરનો દર નિશ્ચિત હોય છે, નફો કરે કે નુકસાન કરે કંપનીને તેની પર વ્યાજ ચોક્કસ રૂપમાં ચૂકવવાનું હોય છે. પાંચમું, મૂડી પરત. વિદ્યાર્થી મિત્રો માલિકીના ભંડોળને સૌથી છેલ્લે પરત કરવાનો હોય છે. એ પણ જો મૂડી ભંડોળ વધે ત્યારે પરત ન કરવામાં આવે તો માગી શકતા નથી, એટલે માલિકીના ભંડોળ કહેવાય. જોખમનું પ્રમાણ વધુ હોય છે. ઉછીના ભંડોળને સૌ પહેલાં પરત કરવામાં આવે છે તેની પર બોજો હોય તેના માટે ઉછીના ભંડોળ માલિકીના ભંડોળ પહેલાં પરત થાય એની જોગવાઈ રહેલી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતો પ્રકરણ નંબર 8, નાણાકીય પ્રાપ્તિસ્થાનો. અહીં ચેપ્ટર પૂરું થાય છે. વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયના પહેલો, બીજો અને ત્રીજો પ્રશ્ન અને પ્રશ્નોના જવાબ આપણા ચોપડામાં લખતા રહેજો. બરાબર છે. જય સ્વામિનારાયણ.